गुड मॉर्निंग, जय माता जी, जय श्री कृष्ण। उठ ही गया जी, उठा जी तो आठ 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 गया जी। हजी आई थी लाल लाल ढेर वाजे भी है, ये भी नींदर आ गया। हम आज आठम से जन्माष्टमी की शुभेच्छा, पर हम सातम आठम जाए तो थाकी जाए जी। मेला मान ऊ केव तारो। जय माता जी, जय श्री कृष्ण। કારણ કે આવું જો ક્યારે 12 વાગે સારું, કઈ વાંધો નહીં, બે દી તહેવાર હોય, મજા કરી, આજ છેલ્લો દિવસ છે, હવે કઈ જવાનું નથી। ચાલો થેપલા બને અત્યારમાં ચા પી લઈ, ચાલો ચા પીવા, મસાલા વાળી કડક। બાળકો અત્યારમાં થઈ ગયા છે તૈયાર, અને જો રાત્રે રમકડા લઈ આવ્યા છીએ એટલે આજે સવારે વહેલા ઉઠી ગયા છે અને ત્યાર ના હોલમાં રમી છીએ। શું કેવું સગા બેન, સ્કૂલ ખુલે ત્યાં સુધી રમી લેવાનું કા? હવે 2-3 દિવસ રહ્યા છે। ઓ ભાઈ, તમારું શું કેવું છે? મોજે મોજ। તો ઘરના બધા કામ થઈ ગયા છે, પણ આજે છે કબાટની સફાઈ કરવાની વિચાર, કારણ કે ઇસ્ત્રીના કપડાં કાઢવા છે, ઇસ્ત્રીવાળા ભાઈ આવવાના છે તો એને ઇસ્ત્રીમાં દેવાના છે, તો ચાલો કબાટની સાફ સફાઈ કરી લઈએ, કારણ કે કબાટ ખોલો એટલે કપડાં બધા હુડુડુ નીચે, એટલે કાંઈ ઝડતું એ નથી અને કાંઈ બરાબર ગોઠવાયેલું નથી। તો હવે કબાટની સાફ સફાઈ કરી લઈએ અને પછી કમ્પ્લીટ કરીએ અને તમને દેખાડું, કારણ કે અત્યારે તો ખોલાય તો કેમેરાની હામાં કપડાં ધડામ દઈને આવી જશે બરાબર, એટલે ચાલો હવે કબાટની સાફ સફાઈ કરી લઈએ અને પછી વ્યવસ્થિત ગોઠવીએ અને પછી તમને મળું બરાબર। જોઈ લો, બાકી છે ને રમણ ભમણ અડધું થયો છે, એક કબાટ થઈ ગયો, હવે એક બાકી છે, એક આ બાજુ છે હજી, એટલે હજી 2 કબાટ બાકી રહ્યા છે, એ થશે, પણ એ પહેલાં લાગી છે ભૂખ, એટલે પહેલાં કરીએ પેટ પૂજા, કારણ કે સવારે નાસ્તો ન કર્યા હોય એટલે અત્યારે 10 વાગે એટલે થોડી થોડી ભૂખ લાગી જાય, એટલે ચાલો કંઈક ફ્રીજમાં તપાસ કરીએ હોય તો। લાડુ અને ગાંઠિયા લઈ લીધા છે, હવે ખાતા જાઉં, કામ કરતા જાઉં, તો ચાલો હવે પાછું આ રમણ ભમણ કર્યું છે એ બધું હરખું કરીએ અને કમ્પ્લીટ કરીએ અને પછી તમને મળીએ બરાબર। ફાઇનલી હવે બપોરના વેગા છે 12, હું 10 વાગ્યાની બેઠી હતી, 2 કલાક થઈ, 2 જ કબાટ થયા છે, હજી એક રહી ગયો છે, તો તમે જોઈ શકો છો સાહેબનો કબાટ, આપણા પર્સ લગાડી દીધા સાહેબના કબાટમાં, કાંઈ બોલે એ પહેલાં, અને નીચે પણ આપણો બધું લગાડી દીધું છે, કારણ કે એના કપડાં હોય ઓછા અને આપણા હોય ઝાઝા બરાબર। અમારો કબાટ અને નીચે છે બાળકોનો, કારણ કે હવે રસોઈનો સમય થઈ ગયો છે, 12 વાગી ગયા છે, તો હવે કંઈક રસોઈનું આયોજન કરી લઈએ અને હવે ઘૂસીએ રસોડામાં અને કરીએ કંઈક રસોઈનું આયોજન બરાબર, કારણ કે હમણે સાહેબ 1 વાગે આવશે અને લાવો જમવાનું, તો જમવામાં કાંઈ નહીં એમ કીધું, એક કબાટ સાફ કર્યો તો પછી આપણું તો એવું બને, એના કરતાં આપણે પહેલાં કરી લઈએ રસોઈ। તો હવે રસોઈ કરી અને પછી રસોઈ શું બનાવી છે એની સાથે તમને મળું। ચાલો, જમવા આવી ગયા છે ઘરે બપોરનું, અને આજ તો મજા આવે એવું હશે, કારણ કે આજ તો ઠંડુ ખાવાનું નથી, એટલે જમી લઈ, શું કેવું તારું? ઠંડુ જ છે, કાલનું પડ્યું છે, આજ ખાવાનું, ઈ તું ખાજે, અમે તો ગરમ ખાશું બરોબર, ચાલો જમી લઈ પછી પાછા મળીએ બપોર પછી। જમી લઈ, હવે ઘડીક આરામ કરી અને સૂઈ જઈ। આટલા ગાંઠિયા તો કેટલા હોય? હજી ઘટે છે તને? કાગ ઓછું ખાવ, ઓછું ખાવે તને શરમ નથી આવતી? તમારી વાત છે, હું કોઈ ગાંઠિયા ખાતી જ નથી। તઈ હું બાપ દીકરો બે ચાનો વાટકો ભરશે અને એની અંદર આ ગાંઠિયા નાખશે, ચમચી અને ચમચી આખો વાટકો ભરીને ચાનો ગાંઠિયા ખાય, તો તને કઈ વાંધો આવ્યો? બાપ દીકરા ગાંઠિયા છે તો ખાવાના જ આવી ગયા છે ઘરે દુકાન વધાવીને, અને બેઠી બેઠી મરચું ખાય છે, સોરી ઓલું હળદર ખાય છે, તોડે છે, એવું કરે છે બેઠી બેઠી, કારણ કે એના કામ તો તમને ખબર જ છે, ઘાંડા જેવા જ હોય, હા હળદર મરચા ને મસાલા ના ડબ્બા ભરું છું, ખાઉં છું, દૂધ ખાતી જ હોય કેમ, એટલે ખાવાની વસ્તુ છે ને, એટલે કાલ ખાય, એમ આજ નહીં ખાય કાલ ખાય, આજે આજ તૈયારી શરૂ છે, તમ નહીં ખાતા? સારું ચાલો હમણાં જમી લઈ, જમીન પછી મળીએ, અને મળીએ એટલે ડાયરેક્ટ મેળામાં જ મળીએ બરોબર, જાશું તે તમને કહેશું, સારું આજ તો જન્માષ્ટમી છે એટલે આજ તો કૃષ્ણ જન્મોત્સવ થવાનો છે એ પણ બતાવશું। ચાલો મિત્રો, જઈ રહ્યા છે કૃષ્ણ જન્મોત્સવમાં,
અને જઈને તમને પણ બતાવશું કે કૃષ્ણ જન્મોત્સવ અમરેલીમાં કેવી રીતે ઉજવો અને કેવો ઉજવો. બરાબર, તો જોતા રહો વિડીયો અને ગમે તો લાઈક ભૂલ્યા વગર કરજો. સારું, ચાલો જઈએ મેળામાં. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટાટા, બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને હા, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. તો કાલે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.